गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं ते। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम, जेने आप्यो भान निज तेने सदा प्रणाम, जेने आप्यो भान निज तेने सदा प्रणाम। ओ श्री मोक्षमाला तेनो त्रीजो पाठ अने एमांथी पछी छेल्ली पांच मिनिट में सार लेवा माटे चौथा पाठ नो अंश। कोई उपदेश नहीं, कोई गंभीर स्वाध्याय के एवं नहीं। आपने पूछे छे के तू मारी नीचे नी वात नो विचार कर, अथवा तू करे छे। रोजब रोज आपने जोईए छे एनी बात करे छे। हूँ तमने केटलीक सामान्य विचित्रताओ कही जाऊं छू, ए ऊपर थी विचार करशो तो तमने परभवनी श्रद्धा दृढ़ थशे। एटले आपणे विचारवानुं के आ बधुं मारी आजूबाजू जोऊं छू, मारा जीवन में जोऊं छू, मारा आजूबाजू स्वजनों में जोऊं छू, मारा घर में जोऊं छू, मारी पोळ में, मारी सोसायटी में, मारा एरिया में, मारा शहर में के आजूबाजू मारा जीवन में आवुं बधुं मने देखाय छे। एक जीव सुंदर पलंगे पुष्पशय्या में शयन करे छे, एक ने फाटेल गोदड़ी पण मळती नथी। तमारे मुंबई बेंगलोर में तो सूरत अमदावाद में तो घणी बधी झूपड़पट्टीओ में जाओ तो खबर पड़े। एक भात भात ना भोजनों थी तृप्त रहे छे, एक ने काली जारना पण सांसा पड़े छे। एक अगणित लक्ष्मीनो उपभोग ले छे, एक फूटी बदाम माटे थईने घेर घेर भटके छे। एक मधुरा वचन थी मनुष्यना मन हरे छे, एक अवाचक जेवो थईने रहे छे। एक सुंदर वस्त्रालंकार थी विभूषित थई फरे छे, एक ने खरा शियाळमां फाटेलू कपड़ू पण ओढ़वाने मळतुं नथी। एक रोगी छे, एक प्रबल छे, एक बुद्धिशाळी छे, एक जड़भरत छे, एक मनोहर नयन वाळो छे, एक अंध छे, एक लूलो छे, एक पांगळो छे, एक कीर्तिमान छे, एक अपयश भोगवे छे, एक लाखों अनुचरों ऊपर हुकम चलावे छे, एक तेटलाना टुंबा सहन करे छे, एक ने जोईने आनंद उपजे छे, एक ने जोता वमन थाय छे, एक संपूर्ण इंद्री वाळो छे, एक अपूर्ण छे, एक ने दिन दुनियानु लेश भान नथी, एक ना दुखनो किनारो पण नथी। एक गर्भाधानथी हरायो, एक जन्म्यो के मुओ, एक मुएलो अवतर्यो, एक सौ वर्षनो वृद्ध थईने मरे छे। कोईना मुख भाषा अने स्थिति सरखा नथी, मूर्ख राजगादी पर खमा खमा थी वधावाय छे, समर्थ विद्वानो धक्का खाय छे। आश्चर्यचिन्ह आम आखा जगतनी विचित्रता भिन्न भिन्न प्रकारे तमे जुओ छो, ए ऊपर थी तमने कई विचार आवे छे?
મેં કહ્યું છે છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે. આપણો પ્રોબ્લેમ તો એ છે કે આપણે કઈ વિચાર જ આવતો નથી. ત્યાં આવી બધી માથાકૂટમાં મારે શા માટે પડવું? સારો અને સાચો વિચાર કર્યા વિના એના ફળરૂપે વિવેક ઉપજે નહીં. વિવેક ઉપજે નહીં તો અસત્યથી નિવર્તે નહીં અને સત્યમાં પ્રવર્તે નહીં, અને અસત્યથી નિવર્તે નહીં અને સત્યમાં પ્રવર્તે નહીં તો શાશ્વત આનંદ દુઃખથી છૂટી શકાય નહીં અને આનંદની પ્રાપ્તિ થઈ શકે નહીં. વિશ્વની વ્યવસ્થાનો વિચાર કરવો, આંખો ઉગાડી રાખવી અને મન પણ ખુલ્લું રાખવું. અહીં તો તમે બે ત્રણ જણના ખૂન કરી અને કદાચ 5-10 કરોડ રૂપિયા જજને કે કોર્ટવાળાને આપી દો તો છૂટી જાઓ, પરંતુ જે અપકૃત્ય કર્યું, જે ખોટું કામ કર્યું, એનાથી બચવા માટે આ વિશ્વમાં કોઈ પણ ઉપાય નથી. સમજીને પ્રાયશ્ચિત કર તો ઉપાય છે. સાહેબ, ભગવાનને પણ અમે લાંચ આપી દઈએ છીએ. અહીંયા ઉત્તમભાઈ આવ્યા હતા ને થોડા વખત પહેલા, ત્યાં બહાર તો બધા 8 આના રૂપિયો માગે છે. મંદિરની બહાર બધા 8 આના રૂપિયો માગે છે અને અંદર મંદિર માગે છે, સાહેબ મારું આપ 50 લાખનું ટેન્ડર પાસ કરાવજો. હે ભગવાન, મારું 50 લાખનું ટેન્ડર પસાર કરાવજો તો હું તમને 1 લાખ રૂપિયા મળો. ભગવાનને આવું કહે છે, મારું 50 લાખનું ટેન્ડર પાસ કરાવજો, 1 લાખ રૂપિયા તમને આપીશ. મારી તમારી વાત ચાલે છે હો, મારી તમારી એટલે મારા તમારા જેવા બીજા બધા જે છે તેની. બારમાં તો 8 આના કે સાહેબ 8 આના આપજો તમને પુણ્ય થશે. સાહેબ 8 આના તમે આપો તમને ધર્મ થશે. મારા તો સાહેબ 1 બીડી અપાવ ને, સાહેબ 1 બીડી અપાવ તમને ધર્મ થશે. શું કહે છે પેલો ભિખારી? સાહેબ 1 બીડી અપાવ તમને ધર્મ થશે. પણ મોટા ભિખારી અંદર છે. પેલો તો 8 આના રૂપિયો એટલું જ માગે છે અને આ પેલો કહે છે મને 50 લાખ. હસવાની વાત નથી, હકીકત છે. મારા તમારા જીવનમાં આ બિના બને છે કે નહીં વિચારો. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે, કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. તમારા મુંબઈની અંદર થોડા ભાઈઓ મલબાર હિલમાં રહે છે, થોડા 3 બત્તી રહે છે, થોડા દાદર રહે છે, થોડા મલાડ કાંદીવલી માટુંગામાં રહે છે, અને થોડાને માત્ર ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે અથવા ત્યાં રહેવું ગમતું નથી તો પણ નાલા સોપારાથી આગળ તેઓ લઈ શકે એવી એમની પાસે કોઈ વ્યવસ્થા નથી. કેમ આમ થાય? સાહેબ એમનું નસીબ. નસીબ એટલે શું? ભગવાન એમ ભગવાન પાકા છે. નસીબ એટલે શું? તે પૂર્વે જે કામ, જે કાર્યો, જે ભાવો કર્યા હતા તેનું વર્તમાનમાં તને મને કે મોટા રાજા મહારાજાને કે મોટા મુનિરાજને કે પાંડવોને પણ કે ગજકુમારને પણ ફળ મળે છે. અરે ઋષભદેવ ભગવાનને મળે. સાહેબ આવું બોલો છો તમે? વોટ ડુ યુ મીન? ઋષભદેવ ભગવાન ભગવાન થયા તે પહેલા મુનિરાજ હતા અને
છ મહિના તો ધ્યાનમાં રહ્યા એટલે સવિકલ્પક સમાધિ, વચ્ચે નિર્વિકલ્પ સમાધિ, પછી સવિકલ્પક સમાધિ, પછી નિર્વિકલ્પક સમાધિ. પણ પછી છ મહિના ભૂખ લાગી એટલે દરરોજ જાય, આહાર લેવા નીકળે, પણ આહારની વિધિ બને નહીં એટલે પાછા, પાછા જાય પાછા આવે, પાછા જાય પાછા આવે. ત્રિલોકના તીર્થંકર થવાની તૈયારીમાં એવા ઋષભદેવ મુનિરાજ સેવા હું કેમ થયું? આવા મોટા મુનિ મુનિરાજ, આવો તીર્થંકરનો જીવ એને ખાવા ન મળે? એ મારા તમારા જેવા નહોતા. એમને તો જે વિધિથી મળે તે વિધિથી મળે તો જ સ્વીકારે. એમને કે આ શરીર પ્રત્યે એવું નથી કે આને રાખવું, રહે તો રહે ને, જવું હોય તો જાય. ધર્મ છૂટે નહીં, ધર્મ છૂટે નહીં. શરીરને રહેવું કે ન રહેવું એ તો નિશ્ચય નથી, આયુષ્ય કર્મને આધીન છે. પરંતુ ધર્મ કરવો કે ન કરવો એ મારા વર્તમાન પુરુષાર્થને આધીન છે. ધર્મ કરવો કે ન કરવો એ આપણા વર્તમાન પુરુષાર્થને આધીન છે. એવું છે. પણ ધર્મ કરવો હોય તો અત્યારે આપણે જમવા બેસીએ ને ત્યારે પોણું પેટ ભરવું અથવા 0.9 પેટ ભરવું, અને પછી થોડી વાર અહીંયા બહેનો થોડીક મંદિરમાં જઈને પછી પાછી ભક્તિના પદ લે છે. યાદ રાખવું જોઈએ કે એવું થાય એટલું બધું ખાવું નથી. પીરસનાર ભાવથી પીરસે, પણ આપણે આપણા પેટને પૂછીને અને આપણે જે આરાધના કરવી છે તેને ખ્યાલમાં રાખીને આહાર લેવો જોઈએ. આવા દો આવા દો આવા દો તો પછી જેનું ભોજન બહુ સારું તેનું ભજન સોસો, જેનું ભોજન બહુ સારું તેનું ભજન સોસો. તુને દિવસ ગવાયા ખાય કે ઓર રાત ગવાઈ સોય કે હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય. કે તમને ઘણા પુણ્યનો ઉદય હોય તો બહુ રાજી ન થઈ જવું. માતાઓ સાહેબ ત્રણ દીકરા છે, એક દીકરો છે તે મોટર ચલાવે, મારે શોફર નહીં, હું નીકળું એ પહેલા ઘેર જઈને બધું તૈયારી કરાવી દે, એની બાર બધા તૈયાર હોય જમવાનું. બીજું બધું પણ પછી તૈયાર હોય, એસી રૂમ સુઈ જાઓ, સપ્રમાણ નિદ્રા, સપ્રમાણ. પુષ્પમાળામાં ભાગ પાડી આપ્યા છે પણ અત્યારે હું નહીં લઉં. પુષ્પમાળામાં આઠમાં નવમાં એવા આંખમાં ભાગ પાડી આપ્યા છે કે આજનો દિવસ કેવી રીતે વાપરવો. એ બહુ મોટા પુરુષ માટે કર્યું છે, આપણે એટલું ન કરી શકીએ, પણ આપણે એનો એના ઘણા અંશોને ગ્રહણ કરીએ તો એક દિવસ આપણે પણ મહાપુરુષ બની, મહાપુરુષ ને આપણે તો આનંદ જોઈએ છો. શું જોઈએ છે આપણે બોલો સાહેબ? બોધે સમાધે પરિણામ શોધે સ્વાત્મોપલબ્ધે શિવ સૌખ્ય સિદ્ધે, આવું જોઈએ છે. ભલે તમને ખબર ન પડે અત્યારે, ટેસડો જોઈએ છે ને તમારે સાહેબ, ટેસડો આવે એવું કરો. ટેસડો તો પુણ્યના ઉદયથી આવે અને પુણ્ય તે વ્યવહાર ધર્મ છે. પુણ્યનું પુણ્ય મળવું એ પુણ્યનો ઉદય થાય ક્યારે, બાંધ્યો હોય તો.
અને પુણ્ય બંધાય ક્યારે? વ્યવહાર ધર્મ કરે તો. વ્યવહાર ધર્મ, પણ નિશ્ચય ધર્મ કરે તો પહેલી બે વાત કીધી, બોધિ સમાધિ પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લિસ ઓફ સોલ, પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લિસ ઓફ સોલ. પ્રત્યેક કાર્ય કરતા વિવેક આગળ રાખો, આ કરવાથી મારા આત્માનું શું હિત છે, મારા આ જીવનમાં શું સુખની પ્રાપ્તિ થશે અને પરભવમાં શું સુખની પ્રાપ્તિ થશે, એવી અંતરમાં જાગૃતિ રાખવી. અવિચારપણે તુક્કો આવે એ પ્રમાણે જીવન જીવવું નહીં, પણ વ્યવસ્થિતપણે જીવન જીવવું. હવે એ માટે પાંચેક મિનિટ બાકી છે લગભગ. આગળનો પાઠ, ચોથો પાઠ, એમાં માનવ કોણ, આપણે સાચા માનવ છીએ કે બનાવટી માનવ છે, કાગજ કે ફૂલો સે ખુશ્બુ નહીં આ સકતી, કાગજ કે ફૂલો સે ખુશ્બુ નહીં આ સકતી, સચ્ચી ખુશ્બુ. આપણને મનુષ્યનું શરીર મળ્યું એટલે આપણે મનુષ્ય નથી, એમ કે છે. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય. મળ્યું ભાઈ? સાતમી લીટી છે ઉપરથી એ પાઠમાં, સાતમી લીટી ચોથો પાઠ. માનવપણું વિદ્વાનો એને કહે છે કે જેનામાં વિવેક બુદ્ધિ ઉદય પામી હોય, ગમે તે ખવાય નહીં, ગમે તે બોલાય નહીં, ગમે ત્યાં બોલાય નહીં, ગમે તેવી રીતે બોલાય નહીં, ગમે તેમ ફાંફા ન મરાય, ધીર વીર ગંભીર વિવેકથી જીવન જીવાય. શું સાંભળવું, શું જોવું, શું સૂંઘવું, શું ચાખવું કે ખાવું અને શેનો સ્પર્શ કરવો, એને માટે આઈ એમ એલર્ટ, આઈ એમ અવેકન્ડ, આઈ વિલ ડુ ધેટ વિચ ઇઝ બેનિફિશિયલ ટુ માય સેલ્ફ એન્ડ વિચ ઇઝ બેનિફિશિયલ ટુ ધ પીપલ અરાઉન્ડ મી. નિજ પર કે હિત સાધન મે જો નિશ દિન તત્પર રહેતે હૈ, નિજ પર કે હિત સાધન મે જો નિશ દિન તત્પર રહેતે હૈ, સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા બિના ખેદ જો કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગત કે દુઃખ સમૂહ કો હારતે હૈ, એસે જ્ઞાની સાધુ જગત કે દુઃખ સમૂહ કો હારતે હૈ. એવું પુષ્પમાળામાં પણ આવે છે, પગ મુકતા પાપ છે અને જોતા ઝેર છે, એમ માનીને એમ સમજીને આજના દિવસમાં પ્રવેશ. ચોર્યાસી લાખ યોનિમાં આવો ઉત્તમ અવસર માત્ર મનુષ્ય ભાવમાં છે. આટલો ઉત્તમ અવસર જેનાથી આ ભાવમાં આનંદ પ્રગટે,
પરભવમાં પણ આનંદ પ્રગટે અને અલ્પકાળમાં સાધે અનંત અનંત સમાધે સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો આવું પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય બહુ મળ્યો છે એકદમ નોંધાય પણ એને બીજા રોપણ થઈ જાય એક ભાઈ કાકા 80-90 વર્ષના હતા અને આંબો વાવતા હતા એટલે પેલા છોકરા યુવાનીઓ બધા જતા હતા કે ડોહા શું કરો છો કે હું ભાઈ આંબો વાવું છું કે તમારું ચસકી ગયું છે આ આંબો વાવશો એના પર કેરી વાવશે આવશે એ પહેલાં તો તમે કેરનાય મરી ગયા છો કે મેં જે કેરીઓ ખાધી હતી તે મારા બાપ દાદાએ વાવી હતી એટલે અત્યારે હું જે આ આંબો વાવું છું એનું ભલે મને કંઈ ફળ ન મળે પરંતુ મારા દીકરા કે એના દીકરા આ આંબો ઉપર જે કેરી થશે ને એ ખાશે આ મારી તમારી વાત છે આ મારી તમારી વાત છે નિસ્પૃહપણે સત્કાર્ય કરતા રહો નિસ્પૃહપણે વિવેકપૂર્વક સત્કાર્ય કરતા જ રહો માનવ ભાવ વિવેકપૂર્વક નિસ્પૃહપણે સત્કાર્ય કરવા માટે છે અને પછી છેલ્લે જો તું અત્યંત મહાન પુરુષ હોય તો એ બંનેને છોડી દે અને આત્મામાં લીન થઈ જાય પણ એ એકદમ આપણે કરી શકીએ નહીં આપણે કંઈ એકદમ કરી શકીએ અંત મંગળ બોલીએ બે જ્ઞાન કે ગંગા બહાતે ચલો और प्रेम की गंगा बहाते चलो ज्ञान की गंगा बहाते चलो और प्रेम की गंगा बहाते चलो और આત્મસિદ્ધિથી એની વાત વીત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ તે હશુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ તે હશુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ સદગુરુ દે પરમ કૃપાળો દેલોકનાથ સબ સંતન કી જય આનંદ જય સદગુરુવંદન જય સદગુરુવંદન જય સદગુરુવંદન જય સદગુરુવંદન જય સદગુરુવંદન ઓમ શાંતિ